છેલ્લે આપણે સેન્ટીમીટરમાં મિલીમીટરમાં કઈ રીતના ફેરવાય એની આપણે ચર્ચા કરી બરાબર કે તમને સેન્ટીમીટર આપેલા હોય તમારે મિલીમીટરમાં ફેરવવા હોય તો 10 વડે ગુણવાના અને મિલીમીટર આપેલા હોય તો સેન્ટીમીટરમાં ફેરવવા હોય 1/10 વડે ગુણવા હવે અહીંયા પણ બધા મિલીમીટર જ આપેલા છે આપણે એને કેમાં ફેરવવા છે સેન્ટીમીટરમાં તો પહેલો જ આપણો જોઈએ આપણે 2 મિલીમીટર એને સેન્ટીમીટરમાં ફેરવવા હોય કેટલા વડે ગુણવાના જો શું છે મિલીમીટર ફેરવવાના છે સેન્ટીમીટરમાં કેટલા વડે 1/10 વડે ગુણવાના થાય 2 × 1/10 તો સીધા જ તમે 2/10 લખી શકો હવે આ આપણને જવાબ મળ્યો અપૂર્ણાંકમાં આપણે કેમાં જઈએ છે દશાંશમાં જો અહીંયા શું લખ્યું છે દશાંશનો ઉપયોગ કરીને ઉપયોગ આપણે એનો અહીંયા કરશું 2/10 છે અપૂર્ણાંક છે દશાંશમાં ફેરવવા છે અંશ નામ લખી નાખવાનો છેદમાં એક બિંદુ છે એક સ્ટેપ પોઈન્ટ ફર્સ્ટ સ્ટેપ શું આવશે જવાબ 0.2 કેમ આવ્યો સેન્ટીમીટરમાં કેમ આવ્યો મિલીમીટરમાં એમાં શું આવી ગયું સેન્ટીમીટર એના પછીનો દાખલો છે 4 સેન્ટીમીટર અને 2 મિલીમીટર હવે જો અહીંયા સેન્ટીમીટર અને મિલીમીટર એવું આપ્યું આપણને તો શું કીધું છે દાખલાની અંદર રકમમાં કે દશાંશનો ઉપયોગ કરીને દરેકને સેન્ટીમીટરમાં દર્શાવો હવે સેન્ટીમીટરમાં દર્શાવવા માટે કેમાં હોય તો દર્શાવે આપણે એને મિલીમીટરમાં હોય તો આપણે સેન્ટીમીટરમાં ફેરવીએ પણ અહીંયા તો આપણને 2 4 સેન્ટીમીટર અને 2 મિલીમીટર તો એને આપણે કેમ ફેરવશું તો જો આવું આવે ત્યારે શું કરવાનું અહીંયા આપણે 2 1 છે 4 સેન્ટીમીટર ને 2 મિલીમીટર હવે આપણે વસ્તુ જોઈએ ધારો કે આ તમારી જે માપ પટ્ટી હોય ને સ્કેલ ની વાત છે એમાં સેન્ટીમીટર આપણે સેન્ટીમીટર ને કાપ લઈએ ધારો કે આ 1 સેન્ટીમીટર છે આ 2 છે આ 3 છે અને આ 4 સેન્ટીમીટર છે બરાબર આ 1 સેન્ટીમીટર આ 2 સેન્ટીમીટર આ 3 અને આ પણ 5 સેન્ટીમીટર નથી 5 સેન્ટીમીટર નાનું 4 થી મોટું એનો આપણે માપ કઈ રીતના કરવો તો આપણે બધાને ખબર છે કે 1 સેન્ટીમીટર બરાબર કેટલા મિલીમીટર છે
दस मिलीमीटर। तो जो भाई एक मिनट बेड में कितने का माप आ सकता है, एक दो तीन चार पांच छह सात आठ नौ, जगह एक दो तीन चार पांच छह सात आठ नौ दस बराबर। आने वाले क्या होगा, दस का पाप नौ का पाप से एकार निकाल लेगा। तो चार करता वधर है मोटू से, लेकिन तू मोटू से तो बे मिलीमीटर, चार सेंटीमीटर लेकिन ऊपर बे मिलीमीटर, तो क्या यहाँ से एक अने बे, एक जितना मुझे वस्तु दस तरह की पूछे आई थी आवृत मोड पूछे, तो इन मापसों जो चार सेंटीमीटर अने बे मिलीमीटर, और जहाँ कोई चार सेंटीमीटर अने त्रण मिलीमीटर में हुई तो चार सेंटीमीटर अने त्रण मिलीमीटर था। क्लियर समझा? हाँ। अब आप आना ऊपर से एम लोग नहीं सके क्या, चार सेंटीमीटर अने बे मिलीमीटर से, तो मतलब जो है चार सेंटीमीटर प्लस बे मिलीमीटर लख सके ने। हां ये समझ लो मैं आपसे स्केल में उदाहरण दे दूं, मैं शू था यार 4 सेमी वत्ता 2 मिलीमीटर, अब तो मैं और बड़ी होते प्लस को काम कर बराबर से। अब आप के में फेर हुआ है, आठ या की वस्तु आठ या की संख्या रकम ने सेमी में फेर हुआ है, सेमी में फेर हुआ ने जो है 4 तो ऑलरेडी सेमी में भरे लग से, એટલે આ 4 ને આપણે કરવાનું નથી, ખાલી આ 2 મિલીમીટર છે ને એને આપણે સેન્ટીમીટરમાં ફેરવી નાખે એટલે વાત પૂરી। 4 સેન્ટીમીટર એનું લખી નાખવાના, 2 મિલીમીટર ને આપણે કેમાં ફેરવા છે સેમીમાં, તો 2 ગુણ્યા શું થશે 1/10। હવે આગળ સાદું રૂપ આપી દીધું એટલે જો આ એક સેમીમાં ફરી ગયા આ સેમીમાં ફરી ગયા તો આ બે સરખા થઈ ગયા, ની બેની આસેમીમાં શું કામ છે, આ બે ને તો 10 વડે ગુણી નાખ્યા એટલા માટે બરાબર, સેમીમાં ફરી તો ગયા છે ઓલરેડી, કા સાદું રૂપ આપવાનું બાકી રહ્યું, તો આ 2 સેન્ટીમીટરમાં છે 2 ના એકમ સરખા છે તો એનો સરવાળો કે બાદબાકી કે ગુણાકાર આપણે કરી શકીએ। હંમેશા તમારે યાદ વસ્તુ યાદ રાખવાની, તમને કોઈ પણ બે રકમ આપેલી હોય બરાબર, તમને કોઈ પણ જવાબ મળે છે તો કોઈ પણ રકમ આપેલી હોય એ રકમ નો તમારે સરવાળો કે બાદબાકી તમે ત્યારે જ કરી શકો કે જ્યારે એના એકમ સરખા હોય। જો આ 1 સેન્ટીમીટર માં 1 મિલીમીટર માં ડાયરેક્ટ 4 ને 2 નો આપણે સરવાળો કરી ડાયરેક્ટ 6 નથી લખ્યો, ના તો 4 ને 2 સરવાળા કરતા કે આપણે શું કામ છે કે 2 ના એકમ સરખા નથી, 2 ના એકમ સરખા હોય તો જ તમે એનો સરવાળો બાદબાકી કોઈ પણ એના પર પ્રક્રિયા 2 ને 2 જ કરી શકો। અહીંયા હવે આપણે એના એકમ સરખા કરી નાખ્યા, શું કામ તો કે 2 ને 1 ના છેદ માં 10 વડે મે ગુણી નાખ્યું એટલે એ તો ઓલરેડી સેન્ટીમીટર થઈ ગયું। હવે આનો ગુણાકાર સરવાળો કરી શકીએ, 4 તમે એમ નું લખી નાખો પ્લસ અહીંયા શું આવશે 2 ના છેદ માં 10, હવે એવું જ અને આપણે કેમાં ફેરવવાના દશાંશમાં, દશાંશમાં ફેરવવા માટે 2 એમ નું આવશે અને છેદ માં 10 છે તો પોઈન્ટ એક સ્ટેપ થશે એટલે શું આવે 0.2, 4 10 0.2 તો એ કરી ના થાય સરવાળો 4.0 + 0.2, 2 ને 0 2, 4 ને 0 4, શું આવે જવાબ 4.2, અહીં શું આવશે 4.2, જવાબ કેમ આવ્યો સેન્ટીમીટર, સમજાણું?
क्लियर सेंटीमीटर में क्या बोलेंगे मिलीमीटर में फिर राशि का अब आपने मिलीमीटर से इन सेंटीमीटर में फिर वजन को एक सेंटीमीटर में फिर तो मैंने मिलीमीटर में फिर इसे को क्लियर कर दिया हम बात कर रहे जो अपने सातवां दाखिल है उसे संख्या रेखाओं ऊपर अपने कई बे पूर्ण संख्या की वच्चे आपेली संख्याओं का समावेश થાય છે એટલે આપણે કેટલી સંખ્યાઓ આપેલી છે તે બધી સંખ્યાઓનો આ સંખ્યા રેખા ઉપર કઈ બે સંખ્યાની વચ્ચે આવશે કઈ બે પૂર્ણ સંખ્યા પૂર્ણ એટલે આ બધી પૂર્ણ સંખ્યા 0 1 2 3 4 એ બધી પૂર્ણ સંખ્યા થાય એમાંથી ને આ બધી સંખ્યાઓ કોની વચ્ચે આવશે અને ઈ જે બે સંખ્યાની વચ્ચે આવે એમાંથી કોની નજીક છે એ આપણે જણાવવાનું છે તો પહેલા આપણે સમજીએ સંખ્યા રેખા કે આ સંખ્યા રેખાની ઉપર તમને આ બધી સંખ્યાઓ આપેલી છે એ કેવી છે પૂર્ણ સંખ્યાઓ છે બરાબર પણ આપણને રકમમાં દાખલામાં કેવી સંખ્યા આપેલી છે આ બધી સંખ્યાઓ દશાંશ છે તો હવે આપણને એટલી તો ખબર હોવી જોઈએ કે દશાંશ સંખ્યાઓ અપૂર્ણાંક સંખ્યાઓ એ આ બધાની વચ્ચે આવે એટલે કે 0 અને 1 ની વચ્ચે ઘણી બધી દશાંશ સંખ્યાઓ હોય કઈ કઈ હોય એ આપણે એક પણ સમજીએ એટલે આપણને આઈડિયા આવી જાય અને 0 અને 1 સંખ્યા રેખા ઉપર આ રીતના છે બરાબર હવે એની બેની વચ્ચે કેટલી કેટલી સંખ્યા આવે તો એ આપણે જોવાનું થાય તો અહીંયા આવશે 0.1 0.2 0.9 સુધીની સંખ્યાઓ આવે 0.1 થી લઈને 0.9 0.9 પછીમાં આવી જાય 1 ફરી પાછું 1 અને 2 ની વચ્ચે તો કે 1 પૂરું થઈ ગયું પછી 1.1 1.2 1.3 બતાવે તો ક્યાં સુધી આવે 1.9 સુધી પછીમાં આવી જાય 2 ફરી પાછું 2 પછીમાં આવે 2.1 2.2 2.3 ક્યાં સુધી 2.9 સુધી પછી આવે 3 સમજ્યા એટલે આ બધી સંખ્યાઓ આની બધાની વચ્ચે આવશે આપણે જોતા રહીએ કે છે આપણને કઈ સંખ્યા આવી છે પહેલા આપણને શું આવ્યું 0.8 તો વિચારો કે 0.8 ક્યાં આવશે 0.8 એટલે 0 કરતા મોટી સંખ્યા તો 0 અને 1 ની વચ્ચે આવશે ક્યાં આવશે જો અહીંયા કાપો 0.1 0.2 0.3 0.4 5 6 7 ને 8 અહીંયા જે કાપો આ કઈ થશે 0.8 તો જ્યાં 0.9 હોય તો પછી આ 1 છે બરાબર તો 0.8 આપણને એમાં શું લખવાનું છે કોની કોની વચ્ચે આવશે તો કોની કોની વચ્ચે આવી આ 0 અને 1 ની વચ્ચે આ સંખ્યા આપણને મળી હવે જો તો એ કોની નજીક છે આ બે માંથી કોની વધારે નજીક છે 1 ની કે 0 ની તો કે ભાઈ 1 ની વધારે નજીક છે એટલે આ કોની નજીક થશે 1 ની ક્યાં લખી નાખવાનો પડશે હવે આ બધી સંખ્યા કે 5.1 5.1 તો જે ક્યાં આવે આમાં 1 2 3 4 5 5 આવી ગયા 5.1 એટલે 5 કરતા મોટી તો ક્યાં આવશે 5 પછી સીધું શું આવી જાય અહીંયા 5.1 કોની કોની વચ્ચે થઈ 5 અને 6 ની વચ્ચે થઈ નજીક કોની છે જો જાય 6 ની નજીક લાગે છે કે 5 ની નજીક તો કે ભાઈ એ તો 5 ની નજીક છે બરાબર પછી જો જે 2.6 2.6 એટલે 2 કરતા મોટી 2.6 એટલે 2.1 2 3 4 5 અને 6 ક્યાં આવશે 2.6 આયા 7 8 ને 9 તો કોની કોની વચ્ચે થાય 2.6 2 અને 3 ની વચ્ચે થઈ હવે જે નજીક કોની છે નજીક તો આપણે અહીં જોવાનું 2.1 2 3 4 5 6 આય ગણવાનું 1 2 3 4 5 આની બેની વચ્ચે 5 નો ગેપ છે અને અહીંયા આપણે સંખ્યા 2.6 છે 1 2 3 તો જો જે પણ નજીક લાગે છે
ત્રણની નજીક લંબ છે. પછી આપણે કહે છે 6.4 6.4 એટલે અહીં આવશે 6 અને 7 ની વચ્ચે એટલે 6.1 2 3 ને 4 અહીં આવશે 6.4. छ पॉइंट चार कोई कोई वच्चे थाय छ अने सात नी वच्चे आवशे तो नजीक कोण छे जो आने पे એટલે 3 જ કાપવાનો ડિસ્ટન્સ છે અને તમારો 5 6 7 8 9 એટલે પણ નજીક થશે 6 ની. આપણે સંખ્યાને કાપવાનું દર્શાવે એટલે સીધી આપણને ખબર પડી જાય કે આ સંખ્યા કોની નજીક છે જોતા જ ખબર પડી જાય. હવે છે 9.1 9.1 કોની કોની વચ્ચે આવશે 9 અને 10 થી 9 પછી સીધું શું આવે 9.1 તો તેની તેની નજીક વચ્ચે થશે 9 ને 10 ની નજીક કોની છે જો જોઈએ 9 ની નજીક છે આ. હવે શું આવશે 4.9 4.9 કે આ 4 ને 5 ની વચ્ચે આવશે એટલે 1 4.1 4.2 3 4 5 6 7 8 ને 9 અહીં શું આવશે 4.9 કોની કોની વચ્ચે થાય 4 અને 5 ની વચ્ચે થાય બરાબર આ સંખ્યા અને કોની નજીક છે જો જોઈએ કોની નજીક લાગે છે 5 ની નજીક છે. આ રીતના તમે કોઈ પણ સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકો અને તમને ખબર પડી જાય કે આ સંખ્યા કોની કોની વચ્ચે આવશે. કઈ રીતના ખબર પડે આપણને દશાંશ સમજાણ. આ રીતના આશા છે આ તમારે નોટ કરી લેવું છે.